नमस्कार, आईसीबी न्यूज में आपका स्वागत है। आज की खास खबरों के साथ मैं हूं सोनल। आइए देखते हैं खबरें विस्तार से। आतंकी संगठन जैसे मोहम्मद के सरगना मसूद अजहर को वैश्विक आतंकी घोषित कर दिया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी ने भी इसे भारत की बड़ी कूटनीतिक जीत बताया है, जिसका जश्न देश भर में मनाया जा रहा है। आज वडोदरा शहर में भी भारतीय जनता पार्टी के द्वारा इस जीत के जश्न को मनाया गया। यूनाइटेड नेशंस के द्वारा आतंकी संगठन जैसे मोहम्मद के सरगना आतंकी मसूद अजहर को वैश्विक आतंकी घोषित किया गया। चार बार चीन ने वीटो पावर का इस्तेमाल कर आतंकी मसूद अजहर को वैश्विक आतंकी घोषित करने में अड़ंगा लगाया था, लेकिन चीन को भी इस बार झुकना पड़ा। प्रधानमंत्री मोदी ने भी इसे भारत की बड़ी कूटनीतिक जीत बताया है। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में भारत की ऐतिहासिक कूटनीतिक जीत का आज वडोदरा शहर में भी जश्न मनाया गया। वडोदरा शहर भाजपा के कार्यकरों के द्वारा शहर में पटाखे जलाकर खुशी जताई गई। इस मौके पर सभी वरिष्ठ नेताओं के साथ सभी कार्यकर मौजूद रहे थे। मोदी है तो मुमकिन है, स्लोगन नहीं चरितार्थ है या घटना। जीरो टॉलरेंस यदि मोदी साहब की आतंकवाद निर्माण है, कारण बाकी देशों पर मोदी साहब की कूटनीति ने कारण ભારતની મજબૂત થયેલી વૈશ્વિક સ્થિતિને કારણે આજે એક આતંકવાદીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે। પુષ્ટિકર નીતિ ધરાવતી કોંગ્રેસ પાર્ટીની સરકારમાં 10 વર્ષમાં જે કામ ન થયું એ કામ ભારતીય જનતા પાર્ટીની 5 વર્ષની સરકાર દ્વારા થયું છે। અને જ્યારે વિશ્વએ પણ બધા જ દેશોએ ભારતનું સમર્થન કર્યું, આ દર્શાવે છે કે મોદી સાહેબે જે કાંઈ વિદેશમાં પ્રવાસ કર્યા એ ચરિતાર્થ થયા છે। આ એ લોકોના કાલ પર તમાચો છે જે એ વખતે પણ પ્રશ્ન ઉભા કરતા હતા કે મોદી સાહેબ વિશ્વમાં કેમ જઈ રહ્યા છે। આ એ લોકોના કાલ પર તમાચો છે, એ લોકો જ ટીવી ડિબેટની અંદર કોંગ્રેસના પ્રવક્તાઓ જાહેરમાં એવું બોલતા હતા કે આતંકવાદી મસૂદને જાહેર કરવામાં જો ચીને વિરોધ કર્યો મોદી સાહેબ જવાબ આપો। હવે હું કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું, હવે તમે જવાબ આપો, 10 વર્ષમાં તમે કેમ ના કરી શક્યા અને 5 વર્ષમાં મોદી સાહેબે કેમ કરીને બતાવ્યું। કોઈને કોઈ જગ્યાએ કોંગ્રેસ પાર્ટીની દુષ્ટિકરણની નીતિ છે અને ભારતીય જનતા પાર્ટીની અને મોદી સાહેબની આતંકવાદ વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિનો ભવ્ય વિજય છે। બિલકુલ, જે સમયે ચાઇનાએ વિરોધ કર્યો એના પછીનો જે યુટર્ન આવ્યો આપ જોઈ શકો છો, એક વખત વિરોધ કર્યો પછી યુટર્ન આવીને સમર્થન કર્યું, એ જ દર્શાવે છે કે મોદી સાહેબની કૂટનીતિ ભારતની વૈશ્વિક મહાસત્તા બનવા તરફથી આગળ કદમ, એને કારણે ચીને પણ આપણને સાથ સમર્થન આપ્યું છે અને આ ભારતનો વિજય છે। માત્ર મોદી સાહેબની કૂટનીતિને કારણે આતંકવાદને નાથવામાં, આતંકવાદ વિરોધી કાર્યમાં આને કારણે વેગ મળશે, બળ મળશે અને આતંકવાદી ઘટનાઓ ઓછી થશે એવો પૂરો વિશ્વાસ છે। આતંકવાદ કે સામને મોદી સરકાર કે બાદ મોદી હૈ તો મોદી હૈ તો મોદી હૈ તો મુમકિન હૈ મોદી હૈ તો મુમકિન હૈ ભારત બદામી અંદે માત્ર મોદી હૈ તો મુમકિન હૈ મોદી હૈ તો ગઈ કાલે યુએન સિક્યોરિટી કાઉન્સિલે મસૂદ અઝહરને એક આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે। 2009ની અંદર પણ જ્યારે યુપીએની કેન્દ્રની મનમોહનસિંહની સરકાર હતી ત્યારે પણ આ આતંકીને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માંગ હતી, પરંતુ વિશ્વનો કોઈ પણ દેશ ભારતના સમર્થનમાં રહ્યો નહોતો। આજે નરેન્દ્રભાઈની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે વિશ્વના તમામ દેશોએ, ચીન સહિતના તમામ દેશોએ આ માંગ સાથે સહમત થયા છે અને ગઈકાલે તેને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો છે। આ જાહેરાત એ લોકોના ગાલ પર સણસણતો તમાચો છે કે જે લોકો કહેતા હતા કે મસૂદ અઝહરને મસૂદ અઝહર જી કહેતા હતા, આ એ લોકોના ગાલ પર તમાચો છે। જ્યારે ચીને વીટો પાવર વાપર્યો ત્યારે ભારત સરકારની નાકામી છે, ચીન સામે ભારત સરકાર ઝૂકી ગઈ છે, આવું કહેતા હતા, એ લોકોના ગાલ પર સણસણતો તમાચો છે। ચીનને શું સંદેશો મળ્યો છે? ચીને પણ એવું સ્વીકાર લીધું છે કે આગામી દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર આ દેશમાં બનવા જઈ રહી છે અને ચીને પણ પોતાના હથિયાર હેઠા મૂકી દીધા છે નરેન્દ્રભાઈની સામે। નરેન્દ્રભાઈએ જે રીતે પોતાની વૈશ્વિક સ્તરે એક છાપ ઊભી કરી છે એ દેખાડે છે કે મોદી હૈ તો મુમકિન હૈ, આ એક સંદેશો આજના માધ્યમથી મળ્યો છે અને એની સાથે સાથે સમગ્ર દેશની અંદર, રાજ્યની અંદર, શહેરની અંદર
જે ઉત્સાહનું વાતાવરણ છે, જે નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફીનું વાતાવરણ છે ઊભું થયું છે, તેનું પણ આજે વડોદરાની અંદર ખૂબ મોટા પાયે સેલિબ્રેશન થયું છે. નેશનલ હાઈવે 48 પર સુરત કી ઓર જા રહા ટ્રેલર અચાનક પલટ જાને પર બડા હાદસા. હાલાકી ઇસ હાદસે મેં કોઈ ભી હતાહત કી ખબર નહીં મિલને પર પ્રશાસન ને રાહત કી સાંસ લી. ટ્રેલર પલટ જાને પર હાઈવે પર ટ્રાફિક જામ હુઆ થા. ઇસ ઘટના કી ખબર મિલતે હી બાપુત પુલિસ ઓર હાઈવે ટ્રાફિક પુલિસ મોકે પર પહોંચ ગઈ થી. યહ ટ્રેલર પ્લાસ્ટિક કે મટીરિયલ સે ભરા હુઆ થા. હાલાકિ ઇતની બડી દુર્ઘટના કે બાવજૂદ ભી કોઈ જાનહાની નહીં હુઈ થી, બલ્કિ ડ્રાઈવર મોકે સે ફરાર હો ગયા થા. પુલિસ ને મોકે પર પહોંચ કર ટ્રાફિક કંટ્રોલ કિયા ઓર ડ્રાઈવર કી ભી ખોજ શરૂ કર દી ગઈ હૈ. एसआरपी ग्रुप वडोदरा के 70वें स्थापना दिवस के मौके पर विशेष कार्यक्रम का आयोजन किया गया था. पहली में सन 1949 में इस ग्रुप की स्थापना की गई थी. यह ग्रुप एसआरपी ग्रुपों में सबसे बड़ा ग्रुप है. सुबह से ही कई कार्यक्रमों का आयोजन किया गया है, जिसके तहत सुबह में प्रभात फेरी का आयोजन हुआ था, बाद में सफाई अभियान और वृक्षारोपण भी किया गया और शाम को एक सांस्कृतिक कार्यक्रम का आयोजन किया गया था, जिसमें अतिथि विशेष के तौर पर वडोदरा शहर के पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, पुलिस तालीम शाला के प्रिंसिपाल श्री आरजे सवाणी सर और हथियारी एकम के वरिष्ठ अधिकारी श्री एचआर चौधरी सर भी मौजूद रहे थे. इस खास कार्यक्रम में छोटी बच्चियों ने विशेष कृतियां पेश की थी. इस मौके पर जूत का गौरव बढ़ाने वाले विशेष अधिकारियों का सम्मानित किया गया था. આજ રોજ આ એસઆરપી ગ્રુપ એક વડોદરા ખાતે આ જૂથનો 70મા સ્થાપના દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છે. અમે 1949 પહેલી મે આ ગ્રુપની રચના કરવામાં આવી હતી અને આ ગ્રુપ છે એ ગુજરાતનું સૌથી એસઆરપી ગ્રુપોમાં સૌથી સિનિયર ગ્રુપ છે, જેની ડીસી રજવાડામાંથી ભારતનું જ્યારે વિલીનીકરણ થયું ભારતમાં ત્યાંથી આ ગ્રુપની શરૂઆતમાં સૌથી જૂનું ગ્રુપ હતું. શરૂઆતમાં પીઆરસી તરીકે ઓળખાતું હતું અને સમયાંતરે આ એસઆરપી ગ્રુપની રચના થઈ અને આજે 70મો સ્થાપના દિવસ અમે ઉજવવા જઈ રહ્યા છીએ. આજના આ દિવસની રૂપરેખા અમારી હતી. સવારે 6 વાગ્યાથી પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હતો. 6 વાગે સવારે પ્રભાત ફેરી હતી, બાદમાં પ્રભાત ફેરી પૂર્ણ કરી સફાઈ અભિયાન કેમ્પની અંદર સફાઈનો પ્રોગ્રામ હતો એ પૂર્ણ કર્યા પછી વૃક્ષારોપણ અને સવારનું સેશન એ પૂર્ણ કરી બપોર બાદ રમતોત્સવનો પ્રોગ્રામ હતો. રમતોત્સવ પૂર્ણ કર્યા પછી અત્યારે હવે મુખ્ય મહેમાન પધારેથી સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. અત્રેના આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હથિયારી એકમના વડા શ્રી ડૉક્ટર શમશેરસિંહ સાહેબ, વડોદરા સીપી શ્રી ગહેલોત સાહેબ, બરોડા પીટીએસના પ્રિન્સિપાલ શ્રી આરજે સવાણી સાહેબ તથા અમારા હથિયારી રેન્જ વડોદરાના ડીએજીપી શ્રી ચૌધરી સાહેબ પણ અત્રે વીઆઈપી તરીકે પધારનાર છે, સિનિયર અધિકારીઓ પધારનાર છે. અને અત્રેના જૂથ ખાતે જે અધિકારીઓ નિવૃત્ત થયેલ છે, કર્મચારી નિવૃત્ત થયેલ છે, એમને પણ આમંત્રણ આપવામાં આવેલ છે. વડોદરા શહેરમાં હવે અહેમ બને ગંદે પાણી કે પ્રશ્ન કો લેકર વિપક્ષ કે સાથ સાથ શાસક પક્ષ કે કાઉન્સિલરોને ભી પ્રશાસન કો નિશાને પર લિયા. હાલાકી ઇસ પૂરે મામલે મેં મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ ભી ઇસ પૂરે મામલે કા હલ કબ નિકલેગા યહ બતાને મેં અસફલ રહે થે. निमेटा वाटर ट्रीटमेंट प्लांट में गंदे पानी के निकाल के लिए पंप चालू नहीं होने की वजह से यह परिस्थिति खड़ी हुई है. इस वजह से म्युनिसिपल कमिश्नर का कहना है कि अभी भी कुछ दिनों तक लोगों को दूषित पानी की समस्या को झेलना होगा. इस मामले को कल सभा में उठाया गया था, जिसको लेकर विपक्ष के साथ साथ सत्ता पक्ष के भी काउंसिलरों ने सभा में हंगामा मचाया था और पानी के इस प्रश्न पर प्रशासन से जवाब मांगा था. विपक्ष ने तो इस मुद्दे को लेकर जनता के 4 महीने के पानी कर को भी माफ करने की मांग की है. विधायक शैलेश सुट्टा ने भी इस मामले में आंदोलन छेड़ने तक की तैयारी बताई थी. प्रशासन भी इन सब के बीच कब तक स्वच्छ पानी
वितरित कर पाएगा इस बात का जवाब देने में असक्षम नजर आया था। નિમેટા પ્લાન્ટ પાછો ચાલુ કરી દેવામાં આવ્યો છે, જ્યારે સફાઈ માટે શટડાઉન લેવામાં આવ્યો છે, એની અંદર જે અનિવાર્ય તરત જ જે સફાઈ કરવાની હતી એ સફાઈ કરીને અત્યારે પ્લાન્ટ પાછો ચાલુ કરવામાં આવ્યો છે। હવે પછી એના જે વાલ્વ લીક થાય છે એને અંદર અત્યારે ફ્લેશ માર્યો છે કે એની અંદર રિપેર એન્ડ રિપ્લેસમેન્ટ કરવામાં આવશે, અને તબક્કાવાર જે ફિલ્ટર પ્લાન્ટ છે એ બેડ્સ પણ ચેન્જ કરવામાં આવશે, અને સતત જે બીજી કામગીરી છે ખાલી પ્લાન્ટ નંબર 3માં જ નહીં, પ્લાન્ટ નંબર 1 અને 2માં જે પ્લાન્ટ કામગીરી કરવાની છે એ પણ કરવામાં આવશે, અને એની સાથે સાથે જરૂર જણાશે તો આઉટલેટ જે આખો સંપ છે ત્યાં, અને આ જે 10 ટાંકીઓના વિસ્તારમાં જે ટાંકીઓ છે એને પણ પુનઃ કોઈ જગ્યાએ સાફ કરવાની જરૂર પડે તો એ પણ લેવામાં આવશે। મને લાગે છે કે આજથી જ, કેમ કે અત્યારે મારી પાસે રિપોર્ટ આવ્યા છે, સુધારો થઈ ગયો છે, અને આગામી 1 વીકથી 10 દિવસની અંદર કમ્પ્લીટલી આ જે પ્રશ્ન છે લોકલ કન્ટેમિનેશન સિવાયના બાકી પ્રશ્નો બધા સોલ્વ। સારું, આમ કોંગ્રેસની જે માંગ છે કે ભાઈ છેલ્લા 4 મહિનાથી લોકોને વ્યવસ્થિત પાણી નથી મળતું, ગંદુ, તો તેમનો 4 મહિનાનો વેરો રદ એમાંથી કરવો જોઈએ? આ મામલે પાણીનો વેરો જે છે પ્રોપર્ટી ટેક્સ સાથે જોડાયેલી બાબત છે, હવે એને અલગ કરીને કરી શકાય કે ના કરી શકાય અને કેટલા જગ્યા ઉપર, કેમ કે આ જે પ્રોબ્લેમ છે એ અવારનવાર આવી છે અને અવારનવાર સોલ્યુશન પણ થયા છે પરંતુ પુનઃ રિકર થઈ છે, એટલે એ બાબતને એની સાથે જોડવું મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। તેમ છતાં એક આ બાબત જે છે એ નીતિ વિષયક બાબત છે, મને લાગે 23 ભાઈ પછી કદાચ એના ઉપર કંઈ ચર્ચા કરવી એની વાત હશે તો નીતિ વિષયક લેવલ પર ચર્ચા। વિપક્ષની તપાસ ચાલુ છે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ તમામની જવાબદારી નક્કી કરવામાં આવશે, અને જેની જેટલી જવાબદારી હશે એને એ સપ્રમાણમાં શિક્ષા પણ કરવામાં આવશે। સારું, સવાલ બીજો એક એ છે કે શૈલેષ મહેતા જે અહીંયા કાઉન્સિલર છે, ધારાસભ્ય બી છે, તમારી સાથે ઉગ્ર થોડી બોલાચાલી વાતચીત પણ થઈ, શું હતું? શું સભાઓમાં રજવાતો થતી હોય છે અને અમે એના જવાબો આપતા હોય, એમનો આરોપ છે સ્પષ્ટ કે એમની જે લહેરીએ ખટાવવાની વાત છે એ કમ્પાઉન્ડમાં પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં છે, એના હટાવવાનો તમને ઇન્ટરેસ્ટ છે, રોડ પર બીજી નથી હટાવતા, એ વિષય ઉપર આપણે તપાસ કરીને જોઈ લઈશું। વડોદરા શહેર પોલીસ ઓર વડોદરા શહેર ટ્રાફિક પોલીસ કે દ્વારા શહેર કી અલગ અલગ 10 જગહો પર નંબર પ્લેટ ચેકિંગ ડ્રાઈવ શરૂ કી ગઈ હતી। વાહન ચાલક કઈ બાર ઈ મેમો સે બચને કે લીએ વાહનો કી નંબર પ્લેટો કો ફોલ્ડ કર દેતે હૈ યા તો ફિર ઉસે કોઈ ના કોઈ તરહ કી સે છેડછાડ કરતે હૈ જિસસે ઈ મેમો સે બચ સકે। ऐसे वाहन चालकों के खिलाफ कार्यवाही के लिए पुलिस ने एक मुहिम शुरू की है, जिसके तहत आज शहर की मुख्य 10 जगहों पर ट्रैफिक पुलिस एवं शहर पुलिस की संयुक्त टीमों के द्वारा ड्राइव रखी गई थी, और ट्रैफिक नियमों का पालन ना करते और नंबर प्लेट के साथ छेड़छाड़ की गई हो ऐसे सभी वाहन चालकों के खिलाफ कार्यवाही की गई। ચાલક તરફથી આજે ડ્રાઈવ રાખવામાં આવેલ છે કે જે સીસી કેમેરામાંથી બચવા માટે લાઇસન્સ જે નંબર પ્લેટ હોય છે એ નંબર પ્લેટ પર ચૂંદડી બાંધી દે છે, નંબર પ્લેટ વાળી દે છે, નંબર પ્લેટ તૂટી ગયેલી હોય તો પણ ચલાવે છે, કે કોઈ કેને ક્રિમિનલ બનાવ બને તેને નંબર ના આવી શકે, એટલે સીસી કેમેરાથી બચવા માટે જે નંબર પ્લેટો તોડે છે, તૂટી ગયેલી હોય એવી રાખે છે, એના માટે ડ્રાઈવ રાખવામાં આવેલ છે આજરોજ। એ 2 ડિટેન કરી છે મેં આજે, વડોદરા વકીલ મંડળ કે દ્વારા અપને વિરોધ કો જારી રખતે હુએ આજ મશાલ રેલી કા આયોજન કિયા ગયા થા। પિછલે કરીબ 17 દિનો સે યહ સભી વકીલ ન્યાયાલય સે ન્યાય કી ગુહાર લગા રહે હૈ। 17 દિનો સે લગાતાર બેઠક વ્યવસ્થા કી માંગ કે સાથ યહ સભી વકીલગણ હડતાલ પર ઉતર ગયે હૈ ઓર હર રોજ કિસી ના કિસી તરહ અપના વિરોધ પ્રદર્શિત કર રહે હૈ। हर तरह के प्रयासों के बाद भी न्यायालय उन्हें न्याय देने में निष्फल रहा है, तब अब जाकर वकीलों ने कोर्ट में रैली निकाली थी। मशाल रैली के जरिए अपने लिए बैठक व्यवस्था की मांग की गई।
जो वकील जनता को न्याय दिलाता है आज वही वकील मंडल अपने लिए न्याय मांग रहा है। यह परिस्थिति लोकतंत्र में शर्मजनक है। વડોદરા વકીલ મંડળ અને ખાસ કરીને વડોદરાના ડિસ્ટ્રિક્ટ જજની રૂટિંગ વે પર બદલી થઈ છે, પરંતુ આ ડિસ્ટ્રિક્ટ જજના લીધે જ, વકીલો સાથેના દ્વેષ ભાવના લીધે જ અમારો પ્રશ્ન બેઠક વ્યવસ્થાનો હલ થયો નથી। આજે 17 દિવસ પૂરા થયા અને અમે આ ડિસ્ટ્રિક્ટ જજને કહીએ છીએ કે આપણી અને તમારા વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજની લડાઈમાં કેટલાક અરજદારોને અન્યાય કર્યો છે, ભગવાન તેમણે આ દુઃખમાંથી કદી છોડે નહીં ડિસ્ટ્રિક્ટ જજને, અને એમના હુકમથી જ આજે કેટલાક જજોએ અરજદારોને અન્યાય કરેલ છે, અને ખાસ કરીને આજે મસાલ સરઘસ એટલા માટે કાઢવામાં આવે છે કે આ કોર્ટ અત્યાર સુધી અંધારામાં હતી અને અંધારું ફેલાયેલું હતું, એમાં અજવાળું થાય। અને ચીફ જસ્ટિસને હું કહું છું કે તમે જાહેરમાં એવું કહો છે કે અમે રૂમો આપવા તૈયાર છે, તો ગ્રાઉન્ડ ફ્લોર પર જેટલી રૂમો ખાલી છે, બીજે માર જેટલી રૂમો ખાલી છે, ત્રીજે માર જેટલી રૂમો ખાલી છે, ચોથે માર જે હોલ અને રૂમો ખાલી છે તમે આપી દો, અન્યથા અમે અમારો રસ્તો કરી લઈશું। ને હવે અમારી સાથે ભગતસિંહ અને શિવાજી આવી ગયા છે, ગમે તારે અમે સવિનય કાનૂન ભંગ કર્યો તો હવે ગમે તારે અમે કોઈ પણ સ્ટેપ લઈશું, માટે બહુ હવે સમય થઈ ગયો। 48 કલાકની અંદર કે 72 કલાકમાં બેઠક વ્યવસ્થાનો પત્ર ડિસ્ટ્રિક્ટ જજને મોકલી અને એનો નિર્ણય કરે, અન્યથા ગમે તે કોઈ કાર્યક્રમ આશ્ચર્યજનક જાહેર થશે। જે નવા જજો આવ્યા છે આવશે તમને લાભ થશે નથી નવા જો જજ દરેક સરખા હોય છે, પણ એમની મનોવૃત્તિ કેવી છે એના ઉપર આધાર હોય છે, અને દ્વેષભાવવાળા છે, આપખુદસૈયાવાળા છે કે ફક્ત દોષી સાહેબ પોતાનો અહમ સંતોષવા માટે જ અમારો પ્રશ્ન હલ નથી થવા દીધો। મને પૂર્ણ આશા છે કે આના પછી આવનારો માણસ 2 અને 12 વચ્ચે એકતા જાળવી અને અમારો પ્રશ્ન તાકીદે હલ કરશે એવી અભિલાષા અમે રાખીએ છીએ। વડોદરા શહેર કે કિશનવાડી તહેસીલ મે વુડા કે મકાન મે રહેતે એક શખ્સ કી છત સે ગિર જાને સે મોત હુઈ હૈ। ઇસ શખ્સ કા નામ મહેશભાઈ બતાયા જા રહા હૈ ઓર વહ કિશનવાડી વુડા મકાનો કે બ્લોક નંબર 27 મે રહેતે થે। સૂત્રો કે મુતાબિક જબ વહ કલ રાત કો છત પર સોને જા રહે થે તબી અચાનક પૈર ફિસલને પર વહ સીધા નીચે જાકર ગિરે ઓર મોકે પર હી ઉનકી મોત હુઈ। खबर मिलते ही वारसे पुलिस भी मौके पर पहुंच गई थी और जांच शुरू कर दी गई है। फिलहाल तो शव को पोस्टमार्टम के लिए भेजा गया है। बुढ़ावा कही जानता मारो मैं आई हूं अभी आई हूं बेटा मकान वाला सर 27 ગરમી લાગે છે, પશુ આ ગયા હતા પછી અમે ખબર નહીં એકદમ જ અવાજ આવ્યો। શું કામ કરતા હતા? સલાટનું કામ કરતા તમને ક્યારે જાણ થઈ ગઈ? મમ્મીએ બૂમ પાડીને બારીમથી તો ખ્યાલ પડ્યો। તમે એમના કોણ છે? પપ્પા છે।
संयुक्त वाल्मीकि समाज सफाई कर्मचारी संकलन समिति के द्वारा वडोदरा शहर वकील मंडल की बैठक व्यवस्था की मांग को लेकर आवेदन पत्र दिया गया। पिछले कई समय से वकील मंडल बैठक व्यवस्था की मांग को लेकर हड़ताल पर उतर गया है, लेकिन 16-17 दिनों के बावजूद भी इनकी समस्या का कोई हल नहीं निकाला गया। लोगों को न्याय दिलाने वाला वकील मंडल ही आज कोर्ट से न्याय की गुहार लगा रहा है और न्यायालय उन्हें न्याय दिलाने में निष्फल साबित हो रहा है। तब अब उनके समर्थन में संयुक्त वाल्मीकि समाज सफाई कर्मचारी संकलन समिति भी आगे आई है और उन्होंने भी आज अधिक जिला कलेक्टर को आवेदन पत्र दिया और वकील मंडल के लिए बैठक व्यवस्था की मांग की। આજે અમે વડોદરાના વકીલશ્રીઓ આટલી મોટી કોર્ટ બનાવ્યા પછી એમને બેસવા માટેનું જે સ્થાન નથી આપ્યું, એમની માટે જે જગ્યા નથી ફાળવી અને એને કારણે તેઓ હડતાલ પર ગયા છે અને હડતાલને કારણે આજે વડોદરાની અંદર અસીલો ખૂબ ત્રાહિમામ પોકારી ગયા છે। વકીલો ખૂબ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે અને સંઘર્ષની અંદર વકીલોની જે ન્યાય આપવો જોઈએ સરકારે અને સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે એ લોકોની વચ્ચે મધ્યસ્થી કરીને આજ દિન સુધી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે ગુજરાત સરકાર આમાં પડી નથી, ખૂબ દુઃખદ વાત છે। અને એને કારણે આજે જે ન્યાય પ્રણાલિકાની અંદર ન્યાય અપાવવા માટેનો જે પ્રયત્ન કરે છે એવા વકીલોને જો ન્યાય ન મળે તો હવે ક્યાં જઈને આ અસીલોને ન્યાય મળવાનો છે, એક શંકાના દાયરામાં આવે છે। એટલે અમે ચોક્કસ માનીએ છીએ કે અમારી ગુજરાત સરકારને, ગુજરાત હાઈકોર્ટને, સુપ્રીમ કોર્ટને અને રાષ્ટ્રપતિને અમે આવેદનપત્ર આપી અને આ બાબતનું બહુ સ્પષ્ટ કહી દેવા માંગીએ છીએ કે આ પ્રશ્નનું તાત્કાલિક નિર્ણય લાવી અને વકીલોને યોગ્ય સ્થાને યોગ્ય પૂરતી જગ્યા મળે એવી અમારી માંગણી એમને અમે ટેકો આપીએ છીએ અને એ માંગણી તાત્કાલિક ઉકેલાય એવી અમારી આજે આ આવેદનપત્રમાં રજૂઆત અમે કરી અને સરકાર પાસે અને કોર્ટ પાસે અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ। पहली मई को हम मजदूर दिवस के तौर पर मनाते हैं। इस मौके पर गांधीनगर ग्रुप पर संयुक्त ट्रेड यूनियन समिति और संयुक्त कामदार समिति के द्वारा धरने के कार्यक्रम का आयोजन किया गया था। 1 मई को गुजरात स्थापना दिवस के साथ साथ हम अंतर्राष्ट्रीय मजदूर दिवस भी मनाते हैं। इस मौके पर कल कामदारों से जुड़े सभी यूनियन और समिति के द्वारा एक धरना कार्यक्रम का आयोजन किया गया था जिसमें सैकड़ों कामदार शामिल हुए थे। इस मौके पर आरएसपी के अध्यक्ष राजेश आयरे भी उनके समर्थन में धरने पर बैठे थे और आरएसपी अध्यक्ष ने यह भी बताया कि मजदूरों का शोषण बंद करना चाहिए, अगर इसी तरह से मजदूरों का शोषण होता रहा तो आगामी दिनों में मजदूर भी अपनी आवाज उठाएंगे और अपने हक के लिए आंदोलन भी करेंगे। પહેલી મે એટલે મજદૂર દિવસ, મજદૂર દિવસ સાથે સાથે કામદારો, તમે જે રીતના જોઈ રહ્યા છો સરકાર કોઈ પણ આવે, સરકારો બદલાતી રહે છે પણ મજદૂર એ મજદૂર જ રહે છે અને તમે જે રીતનું શોષણ ચાલી રહ્યું છે આજે પણ તમે જે રીતના જોઈ રહ્યા છો કે રોટી કપડાં વર મકાન જેના માટે હંમેશા મજદૂર લડતો જ હોય છે અને એનું શોષણ થઈ જ રહ્યું છે અને એ શોષણની જાગૃતિમાંથી માટે દર વખતની જેમ તમે પહેલો મે એટલે મજદૂરનો દિવસ છે અને મજદૂર દિન નિમિત્તે સૌ મજદૂરો સૌ ટ્રેડ યુનિયનો ભેગા થઈ અને આમ તો દરેક વખતે લડતા જોઈએ છે પણ આ એક એવો દિવસ છે કે મજદૂર પોતાનો દિવસ ગણાવી શકે છે। એટલા માટે જે પણ શોષણ કરો, જે પણ લોકો જે મજદૂરો પર શોષણ કરી રહ્યા છે એમને અમે ફરી ચેતવવા માંગીએ છીએ કે જેટલું શોષણ છે એટલું બંધ કરો, કારણ કે આગામી દિવસોની અંદર હવે મજદૂર રોડ પર નીકળશે, કોઈનું પણ ચલાવવા નહીં લેવા, કારણ કે જે રીતના માણસ શિક્ષિત થઈ પણ બેરોજગારી થઈ છે સમગ્ર દેશભરની અંદર, ગમે તેની સરકાર હોય છે પણ હંમેશા યુવાને બેરોજગાર જ રહ્યો છે। આના માટેની આજની જે લડત છે સાથે સાથે સૌ મજદૂરોને આજના મજદૂર દિન નિમિત્તે સૌ લોકોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। અસ્તુ। આજે 1 મે ગુજરાત સ્થાપના દિનની સાથે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ પણ છે, એટલે વડોદરા શહેરના તમામ ટ્રેડ યુનિયનો, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ અને સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ વિવિધ કામદાર સંગઠનોએ ધરનાનો પ્રોગ્રામ રાખેલ છે અને ફક્ત અમારો ધરનાનો પ્રોગ્રામ રાખવાનું કારણ એ છે કે કામદારોમાં જે જાગૃતિ આવે, કામદારો પર જે રોજબરોજના અત્યાચાર થઈ રહેલા છે, કામદારોનું શોષણ થઈ રહેલ છે તેનો અવાજ સંસદ સુધી પહોંચે એના માટે તમામ કામદાર સંગઠનો ભેગા થઈને ધરનાનો પ્રોગ્રામ રાખીને પ્રજા અને કામદારોને જાગૃત કરવાની કોશિશ કરે છે। ઇસી કે સાથ આઈસીબી ન્યૂઝ મે આજ ઇતના હી, કલ ફિર સે મુલાકાત હોગી કુછ નઈ ખબરો કે સાથ। જય હિન્દ।